યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર 2 પાર્ટ 2. પહેલાં આપણે સાદા વાક્યો જોયા, હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ WH-વાળા શબ્દો જોવાના છે. WH-વાળા પ્રશ્નાર્થ વાક્ય, WH-વાળા પ્રશ્નાર્થ વાક્ય. હવે જેવી રીતે સાદા વાક્યમાં નિયમો હતા, સેમ એવી રીતે WH-માં પણ નિયમો છે. WH-માં સૌથી પહેલાં તો સર્વનામ સાથે કયું કયું ટુ બીનું રૂપ આવે એ શીખીએ. આપણે પહેલાં સર્વનામ અને સર્વનામની સાથે ટુ બીના રૂપો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના રૂપો બે છે, ડુ અને ડસ. તો જોઈશું ક્યારે ડુ આવે અને ક્યારે ડઝ આવે, કયા સર્વનામમાં ડુ આવે અને કયા સર્વનામમાં ડઝ આવે. તો આઈ સાથે ટુ બીના રૂપ તરીકે આવે ડુ, યુ સાથે ટુ બીના રૂપ તરીકે આવે ડુ, તે સાથે ટુ બીના રૂપ તરીકે ડુ, વી સાથે પણ ટુ બીના રૂપ તરીકે આવશે ડુ, હી શી ઇટ અને કોઈ પણ એક વચન નેમ સાથે ટુ બીના રૂપ તરીકે આવશે ડસ. જ્યારે WH ક્વેશ્ચનમાં હોય, કર્તા તરીકે જો આઈ આપેલું હોય તો એની સાથે ટુ બીના રૂપ તરીકે ડુ, કર્તા તરીકે જો યુ આપેલું હોય તો એની સાથે ટુ બીના રૂપ તરીકે ડુ, ધે આપેલું હોય કે પછી વી આપેલું હોય તો એની સાથે પણ કર્તા તરીકે ટુ બીના રૂપ તરીકે ડુ. તો ડસ ક્યારે આવે? જ્યારે WH-વાળા વાક્યમાં અથવા તો સાદા વાક્યની શરૂઆત જો હી શી ઇટ અથવા તો કોઈ પણ એક વચન નામથી થતી હોય. હી શી ઇટ એનું આપણે માહિતી આગળના વિડીયોમાં જોઈ ગયા, Lecture 1 રિવિઝનમાં, કે હી કોને ક્યારે આવે, શી ક્યારે આવે, તો એની સાથે ટુ બીના રૂપ તરીકે આવે ડસ. તો આ હતી માહિતી કે ટુ બીનું રૂપ ક્યારે મૂકવું, WH-વાળા પ્રશ્નાર્થવાળા વાક્યમાં ટુ બીનું રૂપ ક્યારે મૂકવું. એમાં બે પ્રશ્ન આવે, ડુ અને ડસ. તો ડુ ક્યારે મૂકવું અને ડસ ક્યારે મૂકવું, તો એને લગતી માહિતી. હવે આપણે WH-માં જોઈએ. WH-નો પહેલો પોઈન્ટ, વો. કે જેનું ગુજરાતી થાય કોણ, જેનો ઉપયોગ થાય વ્યક્તિનું નામ જાણવા માટે. વ્યક્તિનું નામ જાણવા માટે વોનો ઉપયોગ થાય છે. વો એટલે કોણ, વ્યક્તિનું નામ જાણવા માટે. અહીંયા વોવાળા વાક્યમાં ટુ બીનું રૂપ લાગુ પડતું નથી. વોવાળું વાક્ય હોય ત્યાં ટુ બીના રૂપ તરીકે ડુ કે ડઝ લાગુ પડતું નથી. એમાં ક્રિયાપદનું હંમેશા SKES વાળું જ રૂપ આવે છે. જોઈએ એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ અને એના ઉપરથી આપણે WH-માં કન્વર્ટ. પહેલાં WH-નું વાક્યરચના જોઈ લઈએ કે WH-ની વાક્યરચના શું છે. વુ પ્લસ ક્રિયાપદનું SKES વાળું રૂપ, એટલે કે વીનું SKES વાળું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ, અને ઓબ્જેક્ટ એટલે થાય કર્મ. કર્મ પછી આવશે, સોરી કર્મ નહીં, સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી કર્મ આવશે, અને સબ્જેક્ટ એટલે થાય કર્તા, અને ઓબ્જેક્ટ એટલે થાય કર્મ. જો અધર વર્ડ હોય, અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ,
અન્ય શબ્દ પછી પ્રશ્નાર્થી. વર્બ એટલે ક્રિયાપદ કે જેની આપણે આગળ વાત કરી, એના પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તો આપણે જે આ પ્રોનાઉન્સ લખ્યા એ આઈ વી યુ ધે હી શી ઇટ એ બધા કર્તા. એના પછી ઓબ્જેક્ટ તરીકે કર્મ, કર્મ એટલે કોઈ પણ નિર્જીવ વસ્તુનું નામ તો એને કર્મ કહેવાય. અન્ય શબ્દ એટલે કે વધારાના શબ્દ, જેમ કે ઇન ધ ઇવનિંગ, ટુમોરો, એટ 6 PM, એ બધા અધર વર્ડમાં આવે. ફ્રોમ ધી ગાર્ડન, ઇન ધ ગાર્ડન, ઓન ધ પોસ્ટ ઓફિસ, એ અધર વર્ડ. અધર વર્ડ એટલે અન્ય શબ્દ. અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ હતી WHની વાક્યરચના. WHO વાળી વાક્યરચનામાં ટુ બીના રૂપ તરીકે મેં ડૂ કે ડઝ લખેલું નથી, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં WHOમાં ડૂ કે ડઝ લાગુ પડતું નથી. એ સિવાયના જેટલા પણ WH આવે એમાં ડૂ કે ડઝ આવશે, પણ વોમાં નહીં આવે. એક્ઝામ્પલ જોઈએ. અર્પિત લર્ન્સ ઇંગ્લિશ. આ સાદું વાક્ય છે. સૌથી પહેલાં આમાંથી આપણે એસ, વી અને ઓ શોધીએ અને ઓ ડબલ્યુ. એસ તરીકે અર્પિત, કારણ કે એક નામ છે. કર્તા એટલે કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તો સર્વનામ. તો આ અર્પિત એ કર્તા છે, સબ્જેક્ટ છે, એટલે અર્પિત એસ. એના પછી લર્ન આપેલું છે. લર્ન એટલે શીખવું. શીખવું એક પ્રકારની ક્રિયા છે. જેવી રીતે હું અત્યારે બોલી રહી છું તો મારી બોલવાની ક્રિયા, બોલવું એટલે સ્પીક. આઈ સ્પીક, આઈ કર્તા સ્પીક ક્રિયાપદ. યુ લિસન, યુ સર્વનામ અને લિસન એટલે સાંભળવું, તો લિસન એક ક્રિયાપદ થયું. તો અહીંયા લર્ન એટલે શીખવું થાય અને શીખવા માટે શીખવાને ક્રિયાપદ કહેવાય. અને ક્રિયાપદ એટલે વર્બ અને વર્બનો વી. અને એ પણ કેવો ક્રિયાપદ છે? SKES વગરનો ક્રિયાપદ. જ્યારે આગળ શું વાત કરેલી કે નામ આપેલું હોય ત્યારે ક્રિયાપદની પાછળ શું આવશે? S. તો અહીંયા લર્નની પાછળ S. ઇંગ્લિશ એક નામ આપેલું છે કે જે કોઈ પણ વ્યક્તિનું નામ નથી કે ક્રિયાપદ પણ નથી. કે અંગ્રેજી, હવે હું એમ કહું આઈ ઇંગ્લિશ, તો આઈ ઇંગ્લિશ એટલે આ ઇંગ્લિશ એ અધર વર્ડમાં લઈએ અથવા તો ઓબ્જેક્ટ તરીકે લઈએ, કર્મ તરીકે લઈએ. ઓ સબ્જેક્ટ મળી ગયો, વર્બ મળી ગયો અને ઓબ્જેક્ટ મળી ગયો. વાક્યરચના પ્રમાણે આપણે ગોઠવતા જઈએ. હું પછી ક્રિયાપદનો SKES વાળું રૂપ, એના પછી સબ્જેક્ટ, એના પછી કર્મ, અને જો અન્ય શબ્દ આપેલો હોય તો મૂકવાનો, નહીં તો સીધો પ્રશ્નાર્થ ચિહ્ન. સૌથી પહેલાં મૂકે હું વાક્યરચના પ્રમાણે. હું વો પછી વીનું SKES વાળું રૂપ, એટલે અહીંયા SKLS વાળું રૂપ ઓલરેડી આપેલું જ છે. તો લર્નનું લર્ન્સ અને ટુ બીનું રૂપ તો મૂકવાનું નથી. એના પછી સબ્જેક્ટ તરીકે અર્પિત, અહીંયા સબ્જેક્ટ આવશે જ નહીં. કેમ? કારણ કે એક જ સબ્જેક્ટ આપેલો છે. જો બે સબ્જેક્ટ આપ્યો હોય તો લખવાનું, પણ અહીંયા સબ્જેક્ટ એક છે તો આપણે અર્પિતનું નહીં, સીધું કર્મ લખશું. અને કર્મ તરીકે ઇંગ્લિશ અને સીધું પ્રશ્નાર્થ ચિહ્ન. વુ લર્ન્સ ઇંગ્લિશ, કોણ? અંગ્રેજી ભણે છે. હવે આ જ રીતે આ તો હતો પ્રથમ સર્વનામ, પ્રથમ કર્તા. હવે આપણે વી વાળું બહુવચનવાળું એક્ઝામ્પલ લઈએ. વી લર્ન ઇંગ્લિશ. હવે આ વાક્ય અને આ વાક્યમાં ફરક શું છે? સબ્જેક્ટ બદલી ગયા છે, ક્રિયાપદ એના એ છે અને ઓબ્જેક્ટ પણ એ જ છે. ક્રિયાપદમાં સેજ ફેરફાર છે. અહીંયા લર્નની પાછળ મેં SKES વાળું રૂપ નથી મૂક્યું, જ્યારે અહીંયા મેં ક્રિયાપદની પાછળ S મૂકેલો હતો. રીઝન, કારણ કે નામથી શરૂઆત હતી, હી શી ઇટથી શરૂઆત હતી, એટલે ક્રિયાપદનું SKES વાળું રૂપ. અહીંયા ક્રિયાપદનું SKES વગરનું રૂપ છે, એટલે કે બહુવચનથી છે. વી આપેલું છે, બહુવચન છે, એટલે ક્રિયાપદનું કેવું રૂપ લખેલું? મૂળરૂપ. તો વી એ સબ્જેક્ટ, લર્ન વર્બ, ઇંગ્લિશ એ ઓબ્જેક્ટ. વાક્યરચના પ્રમાણે વાક્ય બનાવીએ. સૌથી પહેલાં વુ,
सब्जेक्ट एक छे एटले सब्जेक्ट आवशे नहीं, एना पछी क्रियापद तरीके लर्न, वू लर्न्स इंग्लिश। प्रश्नार्थ चिन्ह। तो आ हतुं वो। हजी एनी सिवायना बीजा डबल यूएच क्वेश्चन छे के जे आपणे बीजा लेक्चरमां जोईशुं।